નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ આઠમાના મેથ્સ વિશેનું ચેપ્ટર ત્રીજું ચતુષ્કોળની સમજ ચતુષ્કોળની સમજ આ પાઠનો જે નવી ટેક્સ્ટ બુક આવી છે ન્યૂ ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ને ચેપ્ટરનો છે ત્રીજા ચેપ્ટરનો પાર્ટ પહેલો જેમાં આપણે શીખીશું અહીં આકૃતિ આપેલી છે એના આધારે વર્ગીકરણ ચેનલ પર નવા વ્યુહાર વચ્ચે સબસ્ક્રાઈબ કરી લો વિડીયો ગમે લાઈક શેર કરી દેજો વર્ગીકરણ કરવાનું આપણે છે કે આપેલ આકૃતિ કઈ પ્રમાણે વર્ક કરશે બરાબર તો પહેલી આકૃતિ છે હવે સૌથી પહેલાં જો પ્રત્યેક નીચે દર્શાવેલા આધારનું વર્ગીકરણ કરો સરળ વક્ર છે સરળ બંધ વક્ર છે બહુકોણ છે બહિર્મુખ બહુકોણ છે કે અંતર્મુખ બહુકોણ છે આ તેના માટે હવે સરળ વક્ર એટલે કે સાદો વક્ર હોય એવી પહેલાં આપણે આકૃતિ જોઈએ તો સરળ વક્ર એમાં કઈ કઈ આકૃતિનો સમાવેશ થશે તેમાં જોશો તમે તો આકૃતિ નંબર એક બે પાંચ છ અને સાત આ આકૃતિઓ છે એ સરળ વક્ર છે બરોબર જ્યારે સરળ બંધ વક્ર કીધું હોય ત્યારે પણ સેમ એ જ વસ્તુ હશે બંધ એટલે એ કોઈ બાજુથી ખુલી ના હોય એવી તો સરળ સરળ બંધ વક્ર એમાં પણ આવશે એક બે પાંચ છ ને સાત આકૃતિ નંબર ત્યારબાદ આપણે કીધું છે બહુકોણ જેના ખૂણા ઝાઝા હોય બરાબર એ ત્રણથી વધારે હોય બધા બહુકોણ જ કહેવાય ત્રણ કે ત્રણથી વધારે તો ખૂણાવાળિયામાં તમે આકૃતિ જુઓ તો આકૃતિ એક અને બે થશે એટલે બહુ કોણની આકૃતિ થશે આકૃતિ નંબર એક અને બે ત્યારબાદ છે બહિર્મુખ બહુકોણ બહિર્મુખ બહુકોણ એટલે કે બાર જે બહારની સેટ છે એના ગુણા સૌથી વધારે હોય તો બહિર્મુખ બહુકોણ એમાં આવશે માત્ર આકૃતિ નંબર બે અંતર્મુખ બહુકોણ એમાં આકૃતિ નંબર આવશે એક અંત આ બધું આપણે ડિટેલમાં આગળ શીખીશું આકૃતિને નંબર એક અંતર્મુખ બહુકોણ આવશે બરાબર ત્યારબાદ પ્રશ્ન બીજો આપણે એમ પૂછ્યો છે કે નિયમિત બહુકોણ એટલે શું અને એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં ત્રણ બાજુ હોય ચાર બાજુ હોય ને છ બાજુ હોય તો સૌથી પહેલાં આપણે જોઈએ નિયમિત બહુકોણ એટલે શું નિયમિત બહુકોણ કેને કહીશું આપણે તો પેલું હું તો શું કે જે બહુકૂળને અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય બહુકોણ કેને કહી શકાય કે એ બહુકુણના અંદરના બધા જ ખૂણાના માપ સરખા હોય તો એક નિયમિત બહુકોણ કહી શકાય બીજો પોઈન્ટ કે બહુકોની બહુ કોણની બધી જ બાજુઓના માપ સરખા હોય એટલે કે બહુ કોણ હોય એના અંદરના ખૂણા તો બધા સરખા માપ હોવા જ જોઈએ પણ બહુકોણની બધી બાજુના માપ પણ સરખા હોવા જોઈએ તો એ નિયમિત બહુકોણ કહેવામાં આવે છે હવે પહેલું ઉદાહરણ આપણે આપવાનું છે શેનું ત્રણ બાજુવાળા હોય ત્રણ બાજુ હોય એ ત્રિકોણ પણ ત્રિકોણમાં કહેવા તો કે સમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ એ શું કામે તો કે એની બધી બાજુના માપ સરખા છે એના ખૂણાના માપ પણ અંદરના જે ખૂણાના માપ પણ સરખા છે ત્યારબાદ બીજા નંબર ઉપર છે ચાર બાજુ હોય चार बाजू तो चार बाजू में આવશે ચોરસ તો ચોરસના અંદરના ખૂણાનું માપ સરખા बाजूનું માપ સરખા ત્રીજા નંબર ઉપર છે 6 बाजूવાળો 6 बाजूમાં આવશે નિયમિત ષટકોણ કેવો નિયમિત ષટ એટલે 6 ષટકોણ 6 बाजूવાળો તો આ હતા ત્રણ બાજુવાળા ચાર બાજુવાળા અને છ બાજુના ની નામ તો સ્વાદ્ય પોઈન્ટ જે નવું ત્રણ પોઈન્ટ એક છે માત્ર એમાં બે જ પ્રશ્નો છે આગળના વધારે ડિટેલમાં પ્રશ્ન જવાબ આપણે ત્રણ પોઈન્ટ બે શીખીશું નેક્સ્ટ પાર્ટમાં જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર